हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी, वेलकम टू अवर चैनल। स्टूडेंट्स, लास्ट पार्ट्स में आपने सिंपल प्रेजेंट टेंस, प्रेजेंट कंटीन्यूअस टेंस, प्रेजेंट परफेक्ट टेंस तेमज ये त्रण त्रण टेंस ना एक्टिव अने पैसिव वॉइस में कन्वर्ट करता कया प्रकारना चेन्जेस आवे छे ते पण आपणे जोयुं हतुं। फोर्थ टेंस छे प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेंस। आ क्रिया ज्यारे એટલે કે કોઈપણ ક્રિયા જ્યારે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ ગઈ હોય અને એ ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ હોય તો તે દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ। પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ એવો ટેન્સ છે જેને આપણે એક્ટિવ અથવા પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકતા નથી। એ ટેન્સનું વાક્ય હંમેશા આપણને એક્ટિવ ફોર્મમાં એટલે કે एक नॉर्मल असरेडू सेंटेन्स जोवा मळशे। ज्यारे आपणे कोई क्रिया की शुरुआत कर दीधी होय अने ए क्रिया हाल में पण चालू ज छे आपणे ए दर्शावुं छे कारण के टेन्स नो मतलब समझीशुं तो प्रेजेंट मतलब वर्तमान, परफेक्ट मतलब पूर्ण अने कंटीन्युअस मतलब ए क्रिया चालू छे। चलो एने एक्जाम्पल द्वारा समझिए। तो अहीं आपणी समक्ष सेंटेन्स छे, माय ग्रेन्डपा हेज बीन लीविंग हियर सींस 1961। कि माय ग्रेन्डपा मतलब मारा दादाजी अहीं 1961 थी रहे छे। मतलब जे अहीं रहेवानी क्रिया छे ए रहेवानी क्रिया 1961 मां शुरू थई गई छे, परंतु हाल में पण जे रहेवानुं छे मतलब जे लीविंग छे ए चालू छे એટલે એને કહેવાશે કન્ટિન્યુઅસ, અને ક્રિયાની શરૂઆત 1961માં થઈ ગઈ છે મતલબ એ છે પરફેક્ટ। તો અહીં બે વસ્તુ મિક્સ થશે, એક ક્રિયાની શરૂઆત અને બીજા હાલમાં ક્રિયા ચાલુ છે તે। જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સ હશે ત્યારે બીન આપણને કમ્પલસરી જોવા મળશે એઝ અ ફોર્મ ઓફ પરફેક્ટ। તો સબ્જેક્ટ હેવ હેઝ બીન વર્બ સાથે આઈએનજી કમ્પલસરી કારણ કે કન્ટિન્યુઅસ છે, ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ। હવે આ સેન્ટેન્સમાં તમને ઓબ્જેક્ટ હોય જ તમને જરૂર છે જ એવું જરૂરી નથી, ઓબ્જેક્ટ હોય, અધર વર્ડ્સ હોય, કોઈ પણ હોય શકે। બીજું મિત્રો, આપણે લાસ્ટ ટેન્સમાં એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં સીન્સ અને ફોરનો યુઝ જોઈ ગયા છે। તો સીન્સનું કામ શું છે? તો સીન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ મતલબ ક્રિયાની શરૂઆત દર્શાવે છે, જ્યારે ફોર એ પીરિયડ ઓફ ટાઈમ મતલબ ક્રિયાનો સમયગાળો દર્શાવે છે। તો પોઈન્ટ ઓફ ટાઈમમાં એક ચોક્કસ સમય આપેલો હશે, જેમ કે અહીં આપેલું છે 1961। એવી રીતે પીરિયડ ઓફ ટાઈમમાં આપણને ચોક્કસ સમયગાળો આપેલો હોય, 3 hours, 10 days, 5 days, 1 month, 2 months, 1 year। ચલો સેન્ટેન્સ જોઈએ। મીસા હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ। મીસા હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, હેવ અને હેઝ આપણે આ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને મૂકવાનો થતો હોય છે। મીસા સવારથી રમી રહી છે મતલબ સવાર એની રમવાની ક્રિયા ક્યારે શરૂ થઈ છે? સવારની, પણ હાલમાં પણ ક્રિયા તો ચાલુ જ છે એટલે એને કહેવાશે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને આપણે કયા વર્ડનો યુઝ કર્યો છે અહીં? સિન્સ। સેકન્ડ સેન્ટેન્સ છે, મીસા હેઝ પ્લેડ સિન્સ મોર્નિંગ। તો મીસાની રમવાની ક્રિયા ક્યારે શરૂ થઈ હતી? મોર્નિંગમાં। આ સેન્ટેન્સને જોઈએ તો મીસા સવારથી રમી રહી હતી, રમી રહી હતી, હતી મતલબ હાલમાં રમવાની ક્રિયા ચાલુ નથી, એક ચોક્કસ સમયે ક્રિયા છે, ભૂતકાળમાં એક ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ક્યાંથી સમજાય છે? પ્લેડ, મીસા સબ્જેક્ટ છે, અહીં પણ મીસા સબ્જેક્ટ છે, હેઝ ટુ બી છે, હેઝ અહીં પણ ટુ બી છે, બીન પ્લેઇંગ એને પ્લેડ, બિન પ્લેઇંગ શું દર્શાવે છે? કે ક્રિયા હાલમાં ચાલુ છે, અને પ્લેડ દર્શાવે છે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। સિન્સ સિન્સ, મોર્નિંગ મોર્નિંગ, ક્રિયાની શરૂઆત તો બંનેની સરખી છે, પરંતુ ક્રિયા જે ચાલી રહી છે અને જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ બંને વાક્યમાં ડિફરન્સ દર્શાવે છે। તેથી ફર્સ્ટ વાક્ય બને છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને સેકન્ડ બને છે રાઇટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। પ્રથમ વાક્યમાં ક્રિયાની શરૂઆત મોર્નિંગ એટલે કે સવારથી શરૂ થયેલ છે, જે દર્શાવે છે કે ક્રિયા હાલમાં ચાલુ છે। જ્યારે દ્વિતીય વાક્યમાં ક્રિયા સવારથી શરૂ થયેલ હતી,
परंतु हाल में चालू नहीं, जेनो अर्थ थे ए नजीकना भूतकाल में पूर्ण थयेल छे। हाल में चालू नहीं मतलब पूर्ण थई हो तो ज एक क्रिया चालू न होवानी संभावना रहेली छे। नेक्स्ट है प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स में क्रिया सिंस अने फॉर थी दर्शावी जरूरी छे, जेथी भूतकाल में क्रिया की शुरुआत क्यारे थई हती ते सारी रीते जाणी शकाय। जो ए कम्पलसरी नहीं कि तमे सेंस अने फॉरनो यूज करवो ज जोईए, परंतु क्रियानो एक्जेक्ट समयगाळो जाणवा माटे अथवा एक्जेक्ट पॉइंट ऑफ टाइम जाणवा माटे सेंस अने फॉरना उपयोगथी वधारे असरकारक रीते समझी शकाय छे अथवा तो एने दर्शावी शकाय छे। बीजा सेंटेन्सीस जोईए तो सिमरन हेज बीन राइटिंग दिस लेटर फॉर 15 मिनिट्स। ए सिमरन आ लेटर 15 मिनिटथी लखी रही छे, मतलब लेटर लखवानी शुरुआत करी दी थे 15 मिनिट पहला, परंतु ए ज क्रिया हाल में पण चालू छे। सेकेंड छे विराज हेज बीन सॉल्विंग दिस सम्स सिंस आफ्टरनून। तो आ क्रियानी शुरुआत करे छे आफ्टरनून, तो हाल में पण क्रिया चालू छे। दे हेव बीन स्लीपिंग फॉर 5 आवर्स। तो अँ 4 एटले सिंस अने फॉर वालू 4 छे, कि ते लोको केटला कलाकथी ऊँगी रह्या छे, तो ते लोको 5 कलाकथी तेओ ऊँगी रह्या छे। तो अँ दर्शावे छे कि क्रिया 5 कलाक पहेला शुरू थई हती छतां पण हालमां चालू छे। इट हेज बीन रेनिंग सिंस लास्ट मॉर्निंग, के इट हेज बीन रेनिंग सिंस लास्ट मॉर्निंग, कि गई सवारथी वरसाद वरसी रह्यो छे, मतलब वरसाद वरसवानी शुरुआत तो गईकाले सवारे थई गई हती, परंतु એ હજુ અટક્યો નથી, મતલબ વરસાદ ચાલુ જ છે, એટલે કહેવાય છે એને કન્ટિન્યુઅસ છે, એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બને છે। 5th છે અદ્વૈત હેઝ બીન ક્રાઈંગ ફોર 10 મિનિટ્સ। તો અદ્વૈતની રડવાની જે ક્રિયા છે છેલ્લી 10 મિનિટથી ચાલુ છે અને હજુ ચાલુ જ છે, દેટ્સ વાય પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બને છે। આગળ જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ। ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો, જેમ કે આપણે અત્યાર સુધી ઘણા બધા ટેન્સીસમાં આગળના જોઈ જ ગયા છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે આપણે કમ્પલસરી પ્રશ્નસૂચક શબ્દો જોઈએ, તો જ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ। તો અહીં પ્રશ્નસૂચક શબ્દમાં જોઈશું તો હેવ હેઝ એ શું બને છે આપણું ડબલ્યુએચ વર્ડ, સબ્જેક્ટ બીન ing, અન્ય શબ્દો અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક। ક્વેશ્ચન માર્ક વગર ક્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી। ફર્સ્ટ જોઈએ Have you been waiting for me since morning? કે તમે શું તમે સવારથી મારી રાહ જોઈ રહ્યા છો, મતલબ ક્રિયાની રાહ જોવાની શરૂઆત ક્યારે થઈ છે, તો સવારથી, અને હાલમાં પણ એ ક્રિયા ચાલુ છે। સેકન્ડ છે Has રાધેશ્યામ been writing articles since childhood? ક્વેશ્ચન માર્ક, કે શું રાધેશ્યામ એના બાળપણથી આર્ટિકલ્સ લખી રહ્યા છે, ક્રિયાની શરૂઆત ક્યારે છે, ચાઇલ્ડહુડ, અને ક્રિયા હાલમાં ચાલુ છે કેવી રીતે જાણી શકીએ, તો બીન રાઇટિંગથી આપણે જાણી શકીએ। અગાઉના સેન્ટેન્સમાં જોયું કે રાધેશ્યામ એટલે કે સબ્જેક્ટ બાદ આપણને શું જોવા મળે, અહીં હેવ અથવા હેઝનો ઉપયોગ જોવા મળતો હતો, પરંતુ વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે, એટલે વાક્યની શરૂઆતમાં જ હેવ અથવા હેઝનો ઉપયોગ થઈ જશે। આગળ જોઈએ 3rd છે હેઝ અદ્વૈત બીન રીડિંગ ફોર 3 આવર્સ। તો અહીં અદ્વૈતની જે રીડિંગ કરવાની ક્રિયા છે કેટલા સમયથી ચાલે છે, 3 કલાકથી। તો એ ક્વેશ્ચન પૂછે છે કે શું અદ્વૈત 3 કલાકથી વાંચી રહ્યો છે, સો હેઝ વાક્યની શરૂઆતમાં, કારણ કે પ્રશ્નસૂચક શબ્દો છે, હેઝનું સ્થાન 2nd નંબર પરથી 1st નંબર પર જાય છે, બીન રીડિંગ। 4th છે હેવ ડે બીન ટ્રાવેલિંગ સિન્સ લાસ્ટ વીક, કે શું તેઓ લાસ્ટ વીક ગયા અઠવાડિયાથી ટ્રાવેલિંગ કરી રહ્યા છે, મતલબ કોઈક વર્લ્ડ ટૂર પર કે વોટએવર કોઈ ટૂર પર નીકળ્યું હશે તો કંઈક જવાનું કશે થવાનું હશે, તો એ જે ક્રિયા શરૂઆત લાસ્ટ વીકથી થઈ છે, પરંતુ ક્રિયા હાલમાં પણ ચાલુ છે, બિન ટ્રાવેલિંગ દર્શાવે છે। 5th જોઈએ તો 5th માં કહે છે આપણને હેવ યોર ફેમિલી મેમ્બર્સ બીન પ્લાનિંગ ફોર ટ્રીપ સિન્સ મોન્ડે મોર્નિંગ, કે શું તમારા પરિવારના સભ્યો મંડે મોર્નિંગથી ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છે, મતલબ ક્રિયાની શરૂઆત મંડે મોર્નિંગની છે, પરંતુ હાલમાં પણ ક્રિયા ચાલુ છે। હવે બધા સેન્ટેન્સમાં જોઈશું તો રાધેશ્યામ એ સિંગલ પર્સન છે, મતલબ 3rd પર્સન સિંગ્યુલર આપણે હેઝનો ઉપયોગ કર્યો છે, અદ્વૈત 3rd પર્સન સિંગ્યુલર છે, હેઝનો ઉપયોગ થાય છે, ધે
थर्ड पर्सन सिंग्युलर है ना, ए थर्ड पर्सन प्लुरल है, मतलब एक करता वधारे व्यक्ति की बात आए, सो वाक्य आवशे हेव थी बनशे। त्यारबाद योर फेमिली मेम्बर्स, तो एक मेम्बर की बात नहीं, घना बदा मेम्बर्स की बात है, तो अँ पर हेव बीन प्लानिंग जो कंटीन्यूअस टेन्स दर्शावे। तो मित्रों आतु आप प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स। प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स आप डिस्कस कर पेसिव के एक्टिव में आप कन्वर्ट करवा रहत नहीं, फक्त ए कोई क्रिया की शुरुआत और हाल में क्रिया की कंडीशन दर्शा थाय। जैसे प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स उपयोग करता हो तरह एवं क्रिया एवं एक्शन वर्ब की जरूर पड़े अपने जे लांबा समय सुधी अपने क्रिया की शुरुआत दर्शा सके। हम हूँ एवं कही सकूँ कि आई हेव बीन ईटिंग सीन्स मॉर्निंग, कि हूँ सवार थी खाई रही छू ना, हाँ हूँ 10 मिनिट थी खाऊँ छू, 15 मिनिट थी खाऊँ छू, 30 मिनिट थी खाऊँ छू, ओके। तो जारे पण आपणे आ प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स नो यूज करता हो त्यारे ट्रावलिंग रीडिंग राइटिंग जे लॉन्ग ड्यूरेशन लांबो समयगाळो दर्शावे छे तेवी क्रियानो तेवा क्रियापदनो उपयोग थाय छे। ओके तो टेन्स समझो। नेक्स्ट टेन्स सीम्पल पास्ट टेन्स, अने सीम्पल पास्ट टेन्स में एक्टिव अने पेसिव वॉइस आपणे नेक्स्ट पार्ट में जोईशुं। Till then, just keep watching our channel. Thank you.